જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમેશ સત્યની સાથે. સમગ્ર ગુજરાતમાં તારીખ 21 જૂન 2021 ના રોજ વિશ્વ યોગ દિવસની કોવિડ વેક્સિનેશન હાથ ધરનારા રાજ્યવ્યાપી મહાઅભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ જુદા જુદા 5 તાલુકોમાં નિયત કરાયેલી 25 જેટલી સેશન સાઇટ રસીકરણ કેન્દ્રો ખાતે વિવિધ મહાનુભવો, પદાધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં તેનો શુભારંભ કરાશે. તદુપરાંત જિલ્લાના અન્ય 15 જેટલા રસીકરણ કેન્દ્રો મળી જિલ્લામાં કુલ 40 જેટલા રસીકરણ કેન્દ્રો ખાતે દરરોજ 100 લાભાર્થીઓને રસીકરણ કરાય તેવા આયોજન સાથે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પીડી પલસાણાએ જણાવ્યું હતું. આ અભિયાન દરમિયાન 18 થી 44 વયના ધરાવતા અને 45 થી વધુની વયના એમ દરેક લાભાર્થીઓને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન સાથે જિલ્લામાં નિયત રસીકરણ કેન્દ્રો ખાતે એક સાથે રસીકરણ કરાશે, જેનો પ્રજાજનોને લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આજે પ્રાંત અધિકારી શ્રી કેડી ભગત નાયક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એનયુ પઠાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર કેપી પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર વિપુલ ગામિત, એપિડેમિક મેડિકલ ઓફિસર શ્રી આરએસ કશ્યપ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પીડી પલસાણાના અધ્યક્ષપદે કોવિડ વેક્સિનેશન આ મહાઅભિયાન સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠકને સંબોધતા શ્રી પલસાણાએ જણાવ્યું હતું કે જે તે ગામ વિસ્તારના લોકો પોતાના પોલિંગ સ્ટેશનથી પરિચિત હોવાને લીધે તે મુજબ કોવિડ વેક્સિનેશન માટેના સ્થળો કેન્દ્રો નિયત કરાયા છે. આગોતરા આયોજન હેઠળ કરાયેલી તૈયારીના ઉપયોગથી કોઈ જરૂરિયાત ઊભી થશે નહીં તેવા દ્રઢ વિશ્વાસ સાથે જિલ્લાના વિવિધ વિભાગીય અમલીકરણ અધિકારીઓને પણ ક્ષેત્રીય પ્રવાસ દરમિયાન યોજનાકીય લાભાર્થીઓ સુધી આ સંદેશો પહોંચાડી વેક્સિનેશનની કામગીરી સઘન રીતે થાય તેવા પ્રયાસો માટે તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. સામાજિક સ્વૈચ્છિક સંગઠનો, યુવક મંડળો, સંતો મહંતો, ધાર્મિક આગેવાનો અને ગામ આગેવાનો વગેરે જિલ્લે પ્રશાસન દ્વારા જરૂરી સહકાર મેળવીને આ કામગીરી વધુ પરિણામલક્ષ્મી બની રહે તેવા પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. આવતીકાલે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ સમગ્ર રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનો છે. એના ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં પણ તમામ નોડલ અધિકારીશ્રીઓ, લાયઝન અધિકારીશ્રીઓ અને તમામ અન્ય સાઇટ ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ સાથે આ એક મિટિંગનું આયોજન કર્યું છે અને આ મિટિંગની અંદર આવતીકાલના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે, સરસ રીતે અને બધાના લોકોના અને પદાધિકારીઓ, અન્ય સંગઠનો, ધાર્મિક સંગઠનો, યુવક મંડળો તમામનો સહકાર મેળવી અને આવતીકાલના 25 સાઇટ સેશનો જે ગોઠવવામાં આવ્યા છે એ દરેક સાઇટ સેશન ઉપર સારામાં સારું એનું રિઝલ્ટ મળે વેક્સિનેશનનું એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને તમામ અધિકારીશ્રીઓને પણ એ બાબતે આજે આજની આ મિટિંગની અંદર ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે અને હવે અધિકારીશ્રીઓ જે તે સાઇટ ઉપર જઈ અને આવતીકાલના કાર્યક્રમ માટેનું આયોજન અને અમલીકરણ કરશે અને આવતીકાલે ખરેખર આ કાર્યક્રમ સુંદર રીતે આયોજિત થશે 25 સાઇટ ઉપર એવી મને શ્રદ્ધા છે અને એ કાર્યક્રમને અમે ખૂબ જ સારી રીતે આગળ પણ ધપાવીશું અને મેક્સિમમ લોકો આ વેક્સિનેટેડ થાય એવા સઘન પ્રયત્નો કરીશું.